एक तरफ उनाळो शुरू थई गयो छे त्यारे लोकोने पीवाना पाणीनी समस्या उद्भवी रही छे। एवामां खेडूतोना पियत माटे જીવનદોરી સમાન બનેલી દમણગંગા નહેર જે વલસાડના ગુંદવાલ અને નંદાવાલ ગામની વચ્ચેથી પસાર થાય છે તે નહેરમાંથી સીધું જ પાણી ચોરી થઈ રહી છે। સ્કીન ઉપર તમે જે જોઈ રહ્યા છો એ નગરી વાસ્તવિકતા। ઉનાળામાં જ્યાં ખેડૂતોને પીવાનું પાણી મરવાના ફાંફા છે ત્યારે દમણગંગા નહેરે ખેડૂતને ખેતી માટે જીવાદોરી સમાન બની રહી છે। પરંતુ એ નહેરમાં પાણી ખેડૂતોનો ખેતર સુધી પહોંચે એ પહેલાં જ કેટલાક તત્વો દ્વારા નહેર ઉપર ટેન્કરો મૂકી પાણી મશીન વડે ચોરી કરી લેવામાં આવે છે। આખું વર્ષ ખેતી કરીને પોતાની રોજી મેળવતા ખેડૂતો માટે ખેતરમાં પાણી મૂકવું ખૂબ જરૂરી છે, પરંતુ દમણગંગાની નહેરમાંથી પાણી ખેતર સુધી પહોંચે તે પહેલાં જ કેટલાક તત્વો દ્વારા આ પાણીની ચોરી શહેરમાંથી કરવામાં આવી રહી છે। આ સમગ્ર બાબતે અનેકવાર રજૂઆતો પણ કરાઈ છે, પરંતુ તેનું પરિણામ શૂન્ય જ આવ્યું છે। ખેડૂતોનું માનવું છે કે નહેરમાંથી ચોરી કરનારા તત્વો બિંદાસપણે પોતાના વાહનો લાવીને શહેરમાં પાઇપો મૂકીને મોટર દ્વારા ચોરી કરી રહ્યા છે। શું આ સમગ્ર બાબતની નહેર ખાતાની જાણકારી નહીં હોય કે પછી શહેર ખાતાના અધિકારીઓ જ તેઓને સાવરી રહ્યા છે? આવા અનેક સવાલો નહેર ખાતા સામે ઉઠી રહ્યા છે। હાલ તો દર 15 દિવસે આવતા પાણીના જથ્થા ખેડૂતો સુધી પહોંચે તે પહેલાં જ બેંકોના માધ્યમથી સગેવગે થઈ જાય છે, જેથી ખેડૂતોના ખેતરમાં પાણી પહોંચતું નથી અને ખેડૂતોની ખેતી પાણીના રહી જતાં ખેડૂતોને મુશ્કેલીમાં મૂકવાનો વારો આવી રહ્યો છે। વલસાડ તાલુકાના અટગામથી લઈને છેક નંદલાલ સુધી શહેરમાં આવતા પાણીની કેટલાક તત્વો દ્વારા બિંદાસ્ટોરી કરવામાં આવી રહી છે। ખેડૂતોની માંગ છે કે આવા તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। કેયુર મિસ્ત્રી, જયશ્રી, વલસાડ। અહીં હવે એમાં જે ખેડૂતને પાણી જે મળવું જોઈએ એ મળતું નથી, પાણી ચોરાઈ જાય છે રસ્તેથી, કર્મચારીઓ હવે કેવી રીતના શું કરે, એટલે આ ખરેખર ખેડૂતને પાણી મળવું જોઈએ તો ખેડૂતો બી આશાથી બેહેલા હોય। ખેડૂતોએ ફોર્મ ભરી દેવાના હોય, ખેડૂતોએ ફોર્મ ભરીને પછી એકર હિસાબે ફોર્મ ભરીને પાણી મળવું જોઈએ ખેડૂત, હવે એ બી કર્મચારીએ વિચારવું જોઈએ કે સરકારે બી એની પછાડી પગલાં લેવા